विद्युत प्रश्न 61 विद्युत बल्ब वडे प्रकाश उत्पन्न करवा माटे विद्युत ब्रांड ताकी असर थई तो उपयोगी काले आपणे जे उपयोग लख्या था તમે એવું લખ્યું હતું કે બલ્બની અંદર જે ફિલામેન્ટ છે એ ફિલામેન્ટ ગરમ થાય અને એમાંથી આપણને પ્રકાશ ઉર્જા પ્રાપ્ત થાય પણ એ કેવી રીતે આખી પદ્ધતિ હવે સમજાવે છે આપણને એ સમજીને એ તમારે ગાઈડમાંથી લખવાનું છે 61મો પ્રશ્ન 62મો પ્રશ્ન બંને ગાઈડમાંથી એ બોર્ડ પર આજે પાવરથી આવશે ખબર પડી ગઈ આખી ચલો પ્રશ્ન 61 વિદ્યુત બલ્બ વડે પ્રકાશ કેવી રીતે ઉત્પન્ન થાય વિદ્યુત બલ્બ વડે પ્રકાશ ઉત્પન્ન કરવા માટે વિદ્યુત બ્રાન્ડ આપી શકે કેવી રીતે ઉપયોગી એ સમજાવો જ્યારે વિદ્યુત બલ્બના ખૂબ પાતળા ઊંચા ઉર્વા ટંગસ્ટનના ફિલામેન્ટમાંથી જો બલ્બની અંદર જે તાર છે શું છે ટંગસ્ટનનો છે ટંગસ્ટન નીચું ગલન બિંદુ ધરાવે અને એ સખત ગરમ થાય એટલે ચળકે ટંગસ્ટનના ફિલામેન્ટ પર વિદ્યુત પ્રવાહ પસાર થાય ફિલામેન્ટ ખૂબ ગરમ થાય સફેદ તપ્ત થાય પ્રકાશનું ઉત્સર્જન કરે ફિલામેન્ટ બનાવવા ટંગસ્ટન ધાતુ ઉપયોગી કારણ કે તેનું ગલન બિંદુ ખૂબ સોરી ગલન બિંદુ ખૂબ ઊંચું છે એટલે પીગળતું જ નથી એમ टंगस्टन गलन बिंदु खूब ऊंचू विद्युत प्रवाह पसार तरह फिलामेंट जो बहुत गरम थे सखत तपे सफेद तप्त थी जाए અને એમાંથી પ્રકાશ ઉર્જા ઉત્પન્ન થાય છે એનું ગલનબિંદુ ખૂબ ઊંચું હોવાથી એ પીગળતો નથી અને એનું જે ઉષ્મા છે એનો સંગ્રહ થાય છે અને ઉષ્મા ઉર્જાનું પછી પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ થાય છે ટંગસ્ટનના બીજા ગુણધર્મ જેવા કે લચીલાપણું હવે બીજો કેમ ટંગસ્ટનનો ઉપયોગ પહેલું ગલનબિંદુ ઊંચું પછી એને ગરમ એમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ભયંકર ગરમ થાય પીગળે નહીં અને એમાંથી સફેદ ચમકતું થઈ જાય અને એમાંથી પ્રકાશ ઉર્જા ઉત્પન્ન થાય બીજો લચીલાપણ અમને ઊંચા તાપમાને પણ બાષ્પીકરણનો નીચો દર બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે અનુકૂળ છે એનું લચીલાપણ લચીલાપણનો મતલબ આપણે વાયરને જેવો વાળવો હોય એવો વાળી શકીએ તથા એટલે કે ફ્લેક્સિબિલિટી અને બીજી વસ્તુ કે એમાં ઊંચા તાપમાને પણ બાષ્પીકરણનો દર નીચો છે એટલે કે ઉષ્મા ઉર્જા બધી વ્યય થતી નથી મોટા ભાગની ઉષ્મા ઉર્જા ત્યાંનો ત્યાં સંગ્રહ પામે અને એમાંથી પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ થાય એટલે બાષ્પીકરણ થઈ એટલે ઉષ્મા વ્યય થઈ જાય વાતાવરણમાં જતી બહાર નીકળી જાય એવું નથી થતું એમાં જેવી ઉષ્મા ઉર્જા થાય જેવું વિદ્યુત પ્રવાહ પસાર કરે અને ઉષ્મા ઉર્જા થઈ તરત તરત એનું શેમાં રૂપાંતરણ થઈ જાય છે પ્રકાશ ઉર્જા એટલે એનો બાષ્પીકરણ દર નીચો હોવાથી તે ફિલામેન્ટ બનાવવા માટે અનુકૂળ છે જો બલ્બમાં હવા હોય તો ઓક્સિજનની હાજરીમાં ખૂબ ગરમ ફિલામેન્ટ જલ્દી બળી જાય અને તેનું આયુષ્ય ઓછું થાય તેથી બલ્બમાં નિષ્ક્રિય વાયુ જેવા કે આર્ગોન અને નિયોન અથવા બંનેનું મિશ્રણ ભરવામાં આવે આવા વાયુઓ ગરમ ફિલામેન્ટ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી પરિણામે ફિલામેન્ટનું આયુષ્ય વધે જો બલ્બની અંદર જે ખાલી જગ્યા હોય ફિલામેન્ટ થી હોય ફિલામેન્ટ એટલે પાતળો તાર છે અને બલ્બ તો કાચનો હોય અથવા અત્યારે પ્લાસ્ટિકનો આવે તો એની અંદર જે બાકીની જગ્યા હોય અવકાશ છે એની અંદર જો હવા ભરેલી હોય હવા એટલે કે ઓક્સિજન ભરેલો હોય એ ઓક્સિજન ની હાજરીમાં ફિલામેન્ટ ઝડપથી બળી જાય એટલે અંદર હવા હોવી જોઈએ નહીં તો બાકીનો ભાગ પૂરો કરવા એમાં શું હોય તો નિષ્ક્રિય વાયુ આર્ગોન હોય નિયોન હોય અથવા બંનેનું મિશ્રણ હોય એટલે અંદર ગરમી આવે એ ગરમી નિષ્ક્રિય વાયુ સાથે કોઈ પ્રક્રિયા ન કરે અને એની સાથે ફિલામેન્ટ એટલો ઝડપથી બગડતો નથી અથવા બળી જતો નથી પરિણામે બલ્બનું આયુષ્ય ઊંચું હોય છે બલ્બમાં મોટા ભાગની વિદ્યુત ઉર્જા ઉષ્મા ઉર્જા રૂપાંતર બહુ ઓછી વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ થાય છે તેથી ફિલામેન્ટ વાળા બલ્બ ઓછા પાવર કાર્યક્ષમ હોય જ્યારે ટ્યુબલાઇટમાં ફિલામેન્ટનો ઉપયોગ થતો ન હોય તો વધારે પાવર કાર્યક્ષમ હોય છે અહીં જે વિદ્યુત ઉર્જા આપી એનો ઉષ્મા ઉર્જા બધું ઉષ્મા ઉર્જામાં સંગ્રહ થાય પછી ઉષ્મા ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ થાય પણ હવે જે નવી શોધ થઈ જે નવી શોધ એલઈડી એ વિદ્યુત ઉર્જાનું સીધું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ કરે એટલામાં તો ઉષ્મા ઉર્જા જ્યાં પણ ઉષ્મા ઉર્જા હોય ત્યાં કંઈક તો વ્યય થવાનો છે અહીંયા એવું નથી થતું કે જેટલી ઉષ્મા ઉર્જા એનું 100% પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ થાય બલ્બની અંદર કારણ કે એનું ફિલામેન્ટ છે આમાં ફિલામેન્ટ હોતો જ નથી અમે એવી રચના કરી હોય એવા ઘટકો મૂક્યા હોય કે જે વિદ્યુત ઉર્જાનું સીધે સીધું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ ફિલામેન્ટમાં શું થાય વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં અને ઉષ્મા ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ થાય ખબર પડી ગઈ
ચલો બલ્બ ની અંદર વિદ્યુત પ્રવાહ ની તાપીય અસર સમજાવો તો આપણે શું લખીશું પહેલો પોઈન્ટ ચાર પોઈન્ટ નો જવાબ છે ચાર કે પાંચ પોઈન્ટ બલ્બ ની અંદર ટંગસ્ટન નો બનેલો ફિલામેન્ટ આવેલો હોય છે બલ્બમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે ટંગસ્ટન ખૂબ જ ગરમ થાય છે સફેદ તપ્ત થાય છે અને તેમાંથી પ્રકાશ ઉર્જા પ્રાપ્ત થાય છે ટંગસ્ટન નું ગલન બિંદુ ખૂબ જ ઊંચું છે 3380 અંશ સેલ્સિયસ છે આથી આટલું ઊંચું ગલન બિંદુ હોવાને કારણે ટંગસ્ટન પીગળતો નથી સાથે સાથે ટંગસ્ટન માં લચીલાપણું હોય છે અને તેનો બાષ્પીકરણનો દર પણ નીચો હોય આથી તેમાંથી પ્રકાશ ઉર્જા સરળતાથી પ્રાપ્ત થાય છે ફિલામેન્ટ જે હોય એમાં જો આજુબાજુ હવા ભરાયેલી હોય બલ્બની અંદર તો એ હવા સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ જાય અને ફિલામેન્ટ બળી જાય છે આથી બલ્બની અંદર હવા એટલે કે ઓક્સિજનની જગ્યાએ આર્ગોન અથવા નિયોન જેવા નિષ્ક્રિય વાયુ ભરેલા હોય છે જેને કારણે બલ્બ બલ્બની અંદરના ફિલામેન્ટ રાસાયણિક પ્રક્રિયા કરતા નથી અને તે બળી જતો નથી આથી બલ્બનું આયુષ્ય વધે છે ગેરફાયદો અથવા મર્યાદા કે બલ્બનો ફિલામેન્ટ માં વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય અને બધી ઉષ્મા ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ થતું નથી એટલે બલ્બ એટલો બધો કાર્યક્ષમ પાવર રીતે બલ્બના પાવર રેટિંગ પ્રમાણે એટલો બધો કાર્યક્ષમ હોતો નથી બીજા તો આપણે અહીંયા એલઈડી ની જગ્યાએ બધી જગ્યાએ શું લગાવી દઈએ બલ્બ મતલબ આવો બલ્બ ક્યાં હોય જ્યાં પ્રકાશની ઓછી જરૂરિયાત હોય ત્યાં આગળ આપણે બલ્બ લગાવીએ જ્યાં વધારે પ્રકાશ જરૂરિયાત ત્યાં બલ્બનો ઉપયોગ થતો નથી કારણ કે એમાં વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતરણ થાય ઉષ્મા ઉર્જા અને પછી એનું પ્રકાશ ઉર્જા કોઈ પણ ઉર્જાનું કોઈ ઉર્જામાં રૂપાંતરણ થાય ને ત્યારે ઘણી બધી ઉર્જાનો વ્યય થાય છે જે મેળવવું છે 100% મળતું નથી ચલો હવે ફ્યુઝ હા સર આ નાઇટ્રોજન આર્ગોન અથવા આપણે પેલું ભણી ગયા ને શું ભણ્યા આપણે ખોરાપણું હા પેકેટોમાં શું હોય નાઇટ્રોજન વાયુ કારણ કે અંદરનો ઘટક કોઈ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી શકતો નથી એટલે નાઇટ્રોજન પણ ચાલે ચલો ફ્યુઝ વિદ્યુત ફ્યુઝ પર ટૂંકમાં લખો અથવા વિદ્યુત ફ્યુઝ એટલે શું તેની બનાવટ કાર્યનો ઉપયોગ સમજો આપણે 62મો પ્રશ્ન આયા પછી 61 તમને છેલ્લે જતી વખત ફરીથી બોલી જઉં છું ફ્યુઝ તારે ખૂબ ઓછા હોય જો ફ્યુઝ અને બલ્બમાં બહુ ફરક છે બલ્બની અંદર કોણ વાપર્યું આપણે ટંગસ્ટન ફિલામેન્ટ એટલે કે તાર એ કેમ વાપર્યો તો કારણ કે એનું ગલન બિંદુ બહુ ઊંચું પીગળે જ નહીં અને બીજું ફ્લેક્સિબિલિટી હતું ત્રીજું એનો બાષ્પીકરણનો દર નીચો એટલે એ ફાયદાકારક રહેતું બલ્બમાં પણ અહીંયા આપણે ફ્યુઝ વાપરવાનું એમાં જો ઊંચું ગલન બિંદુ હોય તો તાર પીગળે જ નહીં અને વધારે વિદ્યુત પ્રવાહ આમાંથી ફ્યુઝમાં પંખામાં ટ્યુબલાઇટમાં લેપટોપમાં ઉડાડે બધું એટલે આમાં તો એવો ફ્યુઝ ની અંદર એવો વાયર વાપરવો પડે ધાતુનો તાર કે જેનું ગલન બિંદુ ખૂબ નીચું હોય જુઓ ફ્યુઝ તાર એ ખૂબ ઓછા અવરોધ વાળા અને યોગ્ય નીચું ગલન બિંદુ ધરાવતો તાર તે વધુ પડતા ભારે પ્રવાહથી રક્ષણ આપે છે ફ્યુઝ ને લાઈવ વાયર સાથે વિદ્યુત ઉપકરણો અને મુખ્ય વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન વચ્ચે શ્રેણીમાં જોડવામાં આવે મેં તમને પરમ દિવસ સમજાવ્યું મુખ્ય લાઈન હોય આ જ્યારે તમારા ઘરે વાયરિંગ થાય ત્યારે તમારે જોવાનું એક મેઇન પાઇપ નીકળી હોય એ પાઇપમાંથી બધા વાયરો નીકળે એને મુખ્ય લાઈન કહેવાય મુખ્ય લાઈન ને ફ્યુઝ એકબીજા સાથે શ્રેણીમાં હોય મુખ્ય લાઈન સાથે બધા વાયરો સમાંતરમાં હોય હું શું બોલ્યો ખબર પડી ગઈ એટલે મુખ્ય લાઈન સાથે બધા સાધનો સમાંતર અને મુખ્ય લાઈન ફ્યુઝ સાથે શ્રેણીમાં એટલે ફ્યુઝ બંધ કરું બધું બંધ થઈ જાય મુખ્ય લાઈન બંધ થઈ જાય તો બધું બંધ થઈ જાય એવી રીતે કોઈ સાધન બગડી જાય તો બધું બંધ થતું નથી કારણ કે એ મુખ્ય લાઈન સાથે શેમાં છે સમાંતરમાં બાકીના સાધનમાં તો વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે ફ્યુઝ ને લાઈવ વાયર નો મતલબ મુખ્ય લાઈન તમે 13મા પાઠમાં ભણશો વાયર ત્રણ પ્રકારના હોય એક લાઈવ વાયર જેમાંથી કરંટ પાસ થતો હોય બીજો તટસ્થ અને ત્રીજો અર્થિંગ એ તમને 13મા પાઠમાં આવશે ઘરેલું વિદ્યુત પરિપથ છેલ્લો ટોપિક 13મા પાઠ લાઈવ વાયર હોય વિદ્યુત ઉપકરણ મુખ્ય વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ
ફ્યુઝ એ સુરક્ષાનું સાધન છે જે અનાવશ્યક ઊંચા પ્રવાહી ઉપકરણો અને પરિપથને બચાવે છે। તેમાં યોગ્ય ગલન બિંદુ વાળી ધાતુ કે મિશ્ર ધાતુ હોય, એલ્યુમિનિયમ હોય, તાંબુ, લોખંડ, સીસુ વગેરેના તારનો ટુકડો હોય, ગમે તે હોય, અવરોધ નીચો હોય અને ગલન બિંદુ અરે અવરોધ ઓછો હોય અને ગલન બિંદુ નીચું હોય તો કોઈ પણ ધાતુનો તાર અથવા મિશ્ર ધાતુનો તાર ચાલે। ધાતુમાં કઈ કીધી એ લોકોએ? એલ્યુમિનિયમ, તાંબુ, લોખંડ, સીસુ વગેરે। જો ચોક્કસ મૂલ્યના પ્રવાહ કરતા મોટા પ્રવાહ પરિપથમાં વધે તો ફ્યુઝના તારનું તાપમાન વધે છે, એનું ગલન બિંદુ નીચું હોય એટલે પીગળી જાય, આથી પરિપથ ખુલ્લો થઈ જાય, પરિણામે પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય, આથી વિદ્યુત ઉપકરણને કોઈ નુકસાન થતું નથી। હવે અહીંયા નીચે આકૃતિ આપેલી છે, એમાં એક છેડો બે આજુબાજુ બ્લુ કલર બતાડેલું છે તમને, એ ધાતુની પટ્ટી કહેવાય, અને વચ્ચે એક વાયર બતાડેલો બ્લુ કલરનો, એ આપણો કોઈ પણ ધાતુનો તાર છે ટુકડો, અને એ એલ્યુમિનિયમ, તાંબુ, લોખંડ ગમે ત્યાં થોડું મિશ્ર ધાતુ હોઈ શકે। ફ્યુઝનો તાર ધાતુના છેડાવાળા પોર્સેલિન અથવા તેના જેવા અવાહક પદાર્થના કાર્ટિજમાં રાખવામાં આવે છે। ખરેખર આના કરતા સાદો ફ્યુઝ આવે છે, કરંટ આવે નહીં, આપણે પકડીએ તો કશું થાય નહીં। પછી એમાં કેવું હોય, આ છેડા ઉપર એક પાતળી પટ્ટી મૂકેલી હોય ધાતુની કોઈ પણ, અને આ છેડા ઉપર પાતળી પટ્ટી મૂકી હોય, અને એની વચ્ચે આ આપણો ધાતુનો તાર, અને એની સાથે છેડા જોઈન્ટ થતા હોય। હું શું બોલો, ખબર પડી ગઈ ના ખબર પડી? આવું આ ફ્યુઝ અમારો અંગૂઠો છે અને અમારી આંગળી છે, ધાતુની પટ્ટી, અને આખો બહારનો ભાગ છે પોર્સેલિનના ટુકડા, અને આ વચ્ચે જે આપણો ધાતુનો તાર, અને અહીંયા આ છેડા સાથે આ ધાતુની પટ્ટી સાથે અને આ ધાતુની પટ્ટી સાથે આ ફ્યુઝ નો એક છેડો બધા ઉપકરણમાં જાય, બીજો છેડો મુખ્ય લાઈનમાં જાય, શ્રેણી જોડાણ થઈ ગયું વિદ્યુત ઉપકરણો સાથે અને મુખ્ય લાઈન સાથે। હવે ધારો કે સમજો કે મુખ્ય લાઈનમાંથી વધારે પડતો વિદ્યુત પ્રવાહ આવી ગયો તો આ ધાતુના તારનું ગલન બિંદુ નીચું છે, આથી ધાતુનો તાર પીગળી જાય, તાપમાન વધી ગયું, ગરમ થઈ ગયો, પીગળી ગયો, પીગળી ગયો એટલે શું થાય? આવું દેખાય છે, છેડો નીકળી ગયો, પીગળી ગયો, છેડો નીકળી ગયો, હવે વિદ્યુત પ્રવાહ આગળ વહેતો બંધ થઈ ગયો, પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય અને વિદ્યુત ઉપકરણને નુકસાન થતું અટકે છે। ખબર પડી ગઈ? ચાલો આકૃતિમાં જે બતાવે છે એ કાચની નળી વાળો ફ્યુઝ બતાડેલો છે, જે સાધનોમાં વપરાય, સાધનોમાં આવે ફ્યુઝ, આપણા ટીવીમાં હોય કે આમાં હોય કે સીપીયુમાં હોય, બધી જગ્યાએ ફ્યુઝ આવે, હા બધી જગ્યાએ આવે, કારણ કે જો વધારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ફ્યુઝનો તાર પીગળી જાય અને સાધનની અંદર વિદ્યુત પ્રવાહ જાય નહીં અને સાધન બગડતું અટકી જાય। અને આપણા ઘરની અંદર, જૂના ઘર હોય, જૂના ઘર, નવા ઘરમાં તો હવે ઈએલસીબી ને એમસીબી જ આવી ગયા, પણ જૂના ઘર હોય એના ઘરે તમે જુઓ તો ખેંચવાનું હોય ફ્યુઝ જાતો એકદમ હોય, આવું જ આવે પણ ખેંચવાનું હોય, અને એની વચ્ચે તમે ખેંચો એટલે તમને દેખાઈ જાય બે આમ પાતળી પટ્ટી એલ્યુમિનિયમ ની મૂકી હોય અને એની વચ્ચે ધાતુનો તારનો ટુકડો। ઘર વપરાશમાં વપરાતા ફ્યુઝ 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર, 5 એમ્પિયર, 10 એમ્પિયર વગેરે માનાંક ધરાવતા હોય, એટલે કે રેટિંગ ધરાવતા હોય। આપણે કયા પ્રકારના ફ્યુઝની જરૂર છે? મેં અહીંયા બધી સ્વીચો અલગ છે, આ ફ્યુઝ જ છે, આ સ્વીચો મતલબ શું થયો? ફ્યુઝ જયારે અહિયાં ફ્યુઝ લગાડ્યો હોય તો વધારે વિદ્યુત પ્રવાહ પસાર થાય, તો તાર નીકળી જાય,
ઓટોમેટિક જ પડે હું એમ તો કહું છું. એક નું નહીં, અત્યારે કેવું છે કે અહીંયા આપણે મિત્ર બેઠા હોય, પણ પેલા તો એવું હતું ચાવી નીચે પડી હોય એક છોકરો આવીને બેસી જાય બે બે ત્રણ કલાક એસી ચાલુ કરી રાખે, ખબર ને આપડે જરૂરિયાત હોય રખડવા જતો એસી ચાલુ રાખ્યું. એટલે આપણે શું કરતા હતા કે આ એસી ની સ્વીચ જ બંધ કરી દો, અમનાથી કોઈ મતલબ કઈ ફરક પડે નહીં. ખેલાયો મહેનત પડી જાય. યસ, બીજી વસ્તુ આ નવી વસ્તુ આવી તમારા ઘરે આ નહીં હોય ફરજિયાત, આ આવું ના હોય કોમર્શિયલ માં જ્યાં ધંધા લક્ષી કામ કરવું હોય અને જ્યાં વધારે પડતો પાવર રેટિંગ વાપરવાનો હોય, જેમ કે તમારા ઘરે ત્રણ એસી હોય તો આ જરૂરી છે. ક્યાં હોય જે તમારું નીચેનું મીટર હોય ને મીટર એની બાજુમાં લગાડવું પડે, કરંટ પાવર નો ફરજિયાત એવો નિયમ છે. તમારું લાઈટ બિલ આવે ને લાઈટ બિલ ત્યારે વરસાદની સીઝનમાં તે લોકો બધી સૂચનાઓ લખીને આપશે અંદર, એમાં એ લોકો લખે છે ઈએલસીબી આઈએસઆઈ માર્કા વાળી ઈએલસીબી નો ઉપયોગ કરો. આ ઈએલસીબી છે એ શું કરે, પહેલા અત્યારે આપણું જોડાણ કેવું છે, ઈરામાંથી આમાં આવે, આમાંથી આમાં આવે, આમાંથી આમાં આવે, આમાંથી સ્વીચોમાં જશે, નીચેના મીટરમાંથી ક્યાં આવશે મેઇનમાંથી ક્યાં આવશે ઈએલસીબીમાંથી ક્યાં આવશે ઇન્ડિવિડ્યુઅલ એમસીબીમાં, ઇન્ડિવિડ્યુઅલ એમસીબીમાં, ઇન્ડિવિડ્યુઅલ એમસીબીમાંથી ક્યાં આવશે દરેકના સ્વીચ પર. કેટલી બધી જગ્યાએથી ફરીને આવવાનું, બહુ વધારે પડતો આવી ગયો તો પહેલું ક્યાં જશે મેઇન ફીઝ, મેઇન ફીઝ તો આપી દીધો પણ એ ક્યાં જવાનો ઈએલસીબી, એટલે ઓટોમેટિક ઈએલસીબી જ પડી જશે. એટલે આ એમસીબીમાં નહીં જાય, એટલે ઈએલસીબી આગ લાગવા માટે જે આગ લાગવાના કારણ હોય એને રોકી દે, શોર્ટ સર્કિટ એ બધું થતું હોય. ઘણી જગ્યાએ સૌથી વધારે આગ જે લાગે છે એ એસી ના મશીન ના કારણે લાગે, પાવર એટલો બધો વપરાતો હોય. હવે અહીંયા હું ચાર એસી લગાડી દઉં અને 12-12 કલાક ચાલતા હોય આપણને તો મજા આવી જાય, પણ એનું જે ઓવરલોડિંગ થાય ને એની અંદર શોર્ટ સર્કિટ હોય, શોર્ટ સર્કિટ થાય એટલે આગ લાગે. આ જેટલા પણ આગની ઘટના બની છેલ્લા 3 વર્ષમાં મોટી મોટી એ આને કારણે થઈ. એટલે ફરજિયાત ઈએલસીબી આવી ગયું, ઈએલસીબી એ પાવરને જ આગળ ના જવા દે, ત્યાંથી આગળ કશું ચાલવાનું નથી, એ પડી જ જાય. ચલો 220 વોલ્ટ પર કાર્યરત 1 કિલો વોટની ઇસ્ત્રીમાંથી બે તો વિદ્યુત પ્રવાહી બરાબર આ નથી ચાલ્યું હતી આપણે હવે ચાલ. ચલો ખબર પડી ગઈ ભાઈ. ચલો ફ્યુઝ, ફ્યુઝ એ કેવો તાર ધરાવે, નીચું ગલનબિંદુ અને ઓછો અવરોધ ધરાવતો તાર ધરાવે છે. ફ્યુઝની અંદર ફ્યુઝ એ સુરક્ષા માટેનું એક સાધન છે. ફ્યુઝને મુખ્ય લાઈન અને વિદ્યુત ઉપકરણો સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જ્યારે ઓવરલોડિંગ અથવા શોર્ટ સર્કિટની પરિસ્થિતિ આવે ત્યારે જ્યારે વધારે પડતો વિદ્યુત પ્રવાહ ફ્યુઝમાંથી પસાર થાય, પરિપથમાંથી પસાર થવાનો હોય ત્યારે ફ્યુઝમાંથી પસાર થાય ત્યારે તેનું ધાતુ જે તાર છે એ તાર બીજું ગલનબિંદુ ધરાવતો હોવાથી તે પીગળી જાય, પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો અટકી જાય, પરિપથ નુકસાન થતું અટકે છે, પરિણામે વિદ્યુત ઉપકરણોને બચાવે છે. આટલું થઈ ગયું. પછી ફ્યુઝની રચનામાં બહારનું પડ અવાહક હોય છે જે પોર્સેલિનનું બનેલું છે, એની અંદર ધાતુની બે પટ્ટી દરેક બંને છેડા ઉપર ધાતુની પટ્ટી હોય છે, એ પટ્ટીની વચ્ચે ધાતુનો ઓછા અવરોધ વાળો ને નીચું ગલનબિંદુ ધરાવતો તાર, તાંબુ એલ્યુમિનિયમ લોખંડ કે શીશાનો તાર હોય અથવા યોગ્ય મિશ્ર ધાતુનો તાર લગાડવામાં આવે છે. ફ્યુઝ 1 એમ્પિયર, 2 એમ્પિયર, 5 એમ્પિયર, 10 એમ્પિયર પાવર રેટિંગ વાળા હોય છે. ચલો આમાં બોલતા કે ભાઈ ફ્યુઝમાં બે માર્કમાં પૂછાશે. વિદ્યુત પાવર એના વાંચી દઈએ છે પછી એના 10 સૂત્ર લખું છું. જેટલા આવતા એટલે વધારે આવતા તો વધારે 10 તો આવશે. હવે આવ્યો સવાલ જ આવ્યો વાંચ. વિદ્યુત પાવર એટલે શું, તેનું સૂત્ર મેં વિદ્યુત પાવર નો એકમ આપણે કાલે આ લખ્યું હતું તમે, એમાં 6 સમીકરણ બનાવ્યા એવી રીતે આમાં વારા પડતી વાળા એવું
અલગ અલગ આપણે બધું બનાવીશું જે એમસીક્યુ માં દાખલા માટે કામ આવશે. અને આ પાવર ના સૂત્ર પણ બધા બહુ બધા થશે, હમણાં આવશે એ બતાવું છું. ચલો વિદ્યુત પાવર અને તેનું સૂત્ર, એનો એકમ જણાવો. પાવર એટલે કાર્ય કરવાનો સમય દર, જ્યારે કાર્ય થાય છે તેટલા જ મૂલ્યની વિદ્યુત ઉર્જા વપરાય, તે જે દરે વિદ્યુત ઉર્જા ખર્ચાય તેને વિદ્યુત પાવર કહેવામાં આવે છે. મેં કાલે કહ્યું કાર્ય એ જ ઉર્જા છે, જેટલું કાર્ય થાય એટલી ઉર્જા મળે. તમે આમાં જેટલું કાર્ય બેટરી વિદ્યુત ભાર ઉપર કરશે એટલી વિદ્યુત ઉર્જા એને મળશે. એટલે વાંચીએ છીએ ટી સમયમાં ડબલ્યુ જેટલા વિદ્યુત ઉર્જા વિદ્યુત પરિવહન ખર્ચા છે, વિદ્યુત પાવર પી બરાબર ડબલ્યુ ભાગ્યા ટી. પણ ડબલ્યુ બરાબર વી ક્યુ છે એટલે પી બરાબર વી ક્યુ અપોન ટી, પણ ક્યુ અપોન ટી બરાબર આઈ છે પી બરાબર વી આઈ. ઓમના નિયમ પ્રમાણે વી બરાબર આઈ આર છે, પી બરાબર આઈ સ્ક્વેર આર. ફરી જો ઓમના નિયમ પ્રમાણે આઈ બરાબર વી અપોન આર, માટે પી બરાબર વી સ્ક્વેર અપોન આર. પાવર ના એસઆઈ એકમ વોટ છે, તેનો વોટ બરાબર વોલ્ટ ઇન્ટુ એમ્પિયર. એક પાવર ની વ્યાખ્યા, એક વોટ ની વ્યાખ્યા પણ, એક વોલ્ટ વીજ સ્થિતિમાં ના તફાવત હેઠળ ઉપકરણ એક એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે તો તેના વડે ખર્ચાતો વિદ્યુત પાવર એક વોટ છે તેમ કહેવાય. અથવા વિદ્યુત ઉપકરણ વડે એક સેકન્ડમાં એક જૂલ વિદ્યુત ઉર્જા વપરાય તો તેનો પાવર એક વોટ છે તેમ કહેવાય. આટલું બોર્ડ પર લઈએ મજા આવશે. સહેલું છે વિદ્યુત પાવર એટલે શું, એના સૂત્રો કાઢો, એકમ જણાવો, એક વોટ ની વ્યાખ્યા. ચલો હવે બધાનું ત્યાં કોર્ડ તમારી ગાઈડમાં જ જોવાનું. જ્યાં અહીંયા મજા આવે એવું છે, પહેલા પાવર કાર્ય છેદમાં હું વ્યાખ્યા મારી રીતે લખું સૂત્ર પર. છેદમાં સમય એટલે આપણે આઠમા ધોરણ નવમા ધોરણ માં શીખ્યા છે, એકમ સમયમાં ગતિ વાળા પાઠમાં ઝડપ બરાબર અંતર છેદમાં સમય, એમ એકમ સમય એટલે આમાં પણ એ લખીએ એકમ સમયમાં યંત્ર દ્વારા થતા કાર્યને વિદ્યુત પાવર કહે છે. એકમ સમયમાં યંત્ર દ્વારા થતા કાર્ય વિદ્યુત પાવર. પાવર કેટલો તમારા બલ્બ હોય કે કોઈ લાઈટ લેવા જાઓ ને તો તમને તમારા ઘેરથી કહેશે કે ભાઈ 10 નો લેતા આવજો, 20 વોટ લેતા આવજો, 40 વોટ લેતા આવજો. એ વોટ છે, વોલ્ટ નથી ખરેખર. એ શું છે? વોટ. વોટ એ પાવર. એનો પાવર કેટલો? તમારા ઘરે ડીમ લાઈટ લગાડવાની હોય, ડીમ લાઈટ રાત્રે થોડો પ્રકાશ આવે લગાડ તો આપણે 0 વોટ વાળો આપો ને એ એકદમ ખાલી સહેજ જ પ્રકાશ આવે. અને આ એલઈડી લગાવવાની હોય તો આપણે 60 વોટ નો આપો ને ભાઈ, 60 વોટ નો એટલે આપણે પ્રકાશ વધારે આપે. તો એ વોટ એ એનો પાવર, એની તાકાત છે. પાવર એટલે શું કહેવાય? એની તાકાત, કાર્ય કરવાની ક્ષમતા. તો પાવર બરાબર કાર્ય છેદમાં સમય. એકમ સમયમાં યંત્ર જેટલું કાર્ય કરે એને એનો પાવર કહેવાય. અહીંયા વિદ્યુત પાવર. પાવરની સંજ્ઞા પી, કાર્યની સંજ્ઞા ડબલ્યુ, સમયની સંજ્ઞા ટી. પી બરાબર ડબલ્યુ છેદમાં ટી. ખબર પડી ગયા? પહેલું સૂત્ર મીન સૂત્ર પરથી જોડે જોડે નથી, સૂત્ર પરથી પાવર નું એકમ પાવર બરાબર શું હતું? કાર્ય છેદમાં સમય, ડબલ્યુ છેદમાં ટી. કાર્ય નો એકમ કયો કહેવાય? ખબર છે જૂલ. કાલે આપણે કહ્યું અને સમય ની એકમ કયો કહેવાય? પાવર નો એક એકમ સૂત્ર પરથી જૂલ પરથી પ્રતિ
સેકન્ડ જી બાય એસ છે. બીજો વરાળ યંત્રના શોધક જેમ્સ વોટની યાદમાં પાવર નો એકમ વોટ છે? કેપિટલ ડબલ્યુ વોટ છે, માટે વોટ તથા જૂલ પ્રતિ સેકન્ડ બંને પાવર ના એકમ થયા. ખબર પડી ગઈ આપણે? હું અહીંયા ફરીથી લખું, જોજો ભાઈ, ટી બરાબર ડબલ્યુ ભાગ્યા ટી, ટી એટલે વોટ, આ છે જૂલ પ્રતિ સેકન્ડ. બધાને આપણે એકડો લગાડો, એક વોટ એક જૂલ એક સેકન્ડ ના પ્રતિ એક વોટ ની વ્યાખ્યા લખીએ. જો એક સેકન્ડ માં યંત્ર એક જૂલ કાર્ય કરે તો તેનો પાવર એક વોટ છે તેમ કહેવાય. જો એક સેકન્ડ માં યંત્ર એક જૂલ કાર્ય કરે તો તેનો પાવર એક વોટ છે કે કહેવાય. ખબર પડી ગઈ આપની કે ના ખબર પડી? આ બેઝિક ફંડા આવી ગયો બધા સૂત્રકાર વિશ્વ. હવે સ્ટાર્ટ કરી પાવર ના જુદા જુદા અને એના પરથી હું એના એકમો બાજુમાં આપણે લખીશું. પહેલું શું કહેવાય? ટી બરાબર ડબલ્યુ ભાગ્યા ટી, એટલે એનો એકમ કયો છે? સૂત્ર પરથી એકમ જૂલ પ્રતિ સેકન્ડ. હવે સ્ટાર્ટ કરીએ ને અહીંયા બીજું લઈએ, વી બરાબર આપણું સૂત્ર યાદ છે, વીજ સ્થિતિમાન નો તફાવત, વી બરાબર કાર્ય ડબલ્યુ છેદમાં વિદ્યુત ભાર Q. યાદ આવે છે ભાઈ? V બરાબર W ભાગ્યા Q. V ઇન્ટુ Q બરાબર W. W બરાબર V Q. થઈ ગયું? આ W ની કિંમત પરિણામ એક માં મૂકતા શું કરશે આપણું સૂત્ર? V બરાબર W ભાગ્યા T. બરાબર Q ભાગ્યા T પરિણામ ચાર, પરિણામ ચાર પરથી I ની કિંમત પરિણામ ત્રણ માં મૂકતા એટલે Q ભાગ બસ V Q ભાગ્યા T છે આપણું. એમાં Q ભાગ્યા T દેખાય છે, એની જગ્યાએ આપણે શું લખી નાખવાનું? I. બીજો એકમ કેવો? બીજા સૂત્રમાં એકાક દેખાય છે બધાને? આગળ જઈએ પાછા.
ઓહ્મનો નિયમ v upon i is equal to r v बराबर i r ગુણ્યા 5 પર v v ની કિંમત પરિણામ 4 માં મૂકતા ગુણ્યા 4 મૂકતા v આવે ગુણ્યા v ની જગ્યાએ મૂકું કે નાખું i r सूत्र पर एम्पियर एम्पियर नो वर्ग आई परिणाम चार परिणाम 7 અને 8 અને આ પરથી સૂત્ર પરથી એકમ પાવર નો તો v એટલે શું છે વોલ્ટ વોલ્ટ નો વર્ગ છેદ માં r એટલે ઓમેગા ઓ ખબર પડી ગઈ બધાને કે ના ખબર પડી આ જો મેં બ્લુ બોક્સ થી અને રોમન આંકડામાં જે નંબર આપ્યા છે એ એવા કેટલા છે જુઓ તો 1 2 3 અને 4 આ ચારે ચારે પાવરના જુદા જુદા સૂત્રો થયા આમ આન્સર પાવર પીના જુદા જુદા સૂત્રો હે કાય જો પહેલું આવ્યું પહેલું કઈ આવ્યું p બરાબર w ભાગ્યા t એનો એકમ એના પછી એકમ પર આવ્યો ये आपको है એટલે જૂલ પ્રતિ સેકન્ડ બીજું કયું સૂત્ર p બરાબર v આવે એના પરથી એક અમારો વોલ્ટ એમ્પિયર અથવા v a બીજું કયું સૂત્ર p બરાબર i સ્ક્વેર r એના પરથી કયો એક અમારો એમ્પિયર નો વર્ગ ઓમેગા અને તો p બરાબર v સ્ક્વેર અપોન r એના પરથી આવ્યો વોલ્ટ વર્ગ છેદમાં ઓમેગા पहलू स्वरूप डब्ल्यू भाग्या टी ध्यान रखो तो इजी दे बाकी तमे छोड़ी देशो तो नहीं आवड़वा नव कई कर आ सूत्र नव धोरण डब्ल्यू भाग्या टी कार्य छेद मां समय तमे एक सीधी वस्तु समझाओ तमारो पावर केटलो तो तमे परीक्षा मां एक कलाक मां કેટલા માર્ક નું લખો છો કે તમારો પાવર હું શું બોલો ખબર પડી ગઈ એટલે કાર્ય છેદમાં સમય કરો એટલે પાવર મળે એક કલાકમાં તમારું કામ જે કરો લખવાનું એ કેટલું થાય તમારો પાવર તો આ 20 માર્ક લખે આ 30 માર્ક લખે આ 35 માર્ક લખે તો આપણે એવું બોલી શકે 20 માર્ક પ્રતિ કલાક 30 માર્ક પ્રતિ કલાક 35 માર્ક પ્રતિ કલાક એ પાવર થયો આનો પાવર વધારે આનો પાવર સૂત્ર છે પાવર p બરાબર w ભાગ્યા t એટલે કાર્ય છેદમાં સમય
હવે આપણો આ જૂનું સૂત્ર v બરાબર w ને અહીંયા હવે w ની જગ્યાએ આપણે કિંમત મૂકવાની બકા અહીંયા યાદ રાખને ભાઈ w ની જગ્યાએ આપણે વેલ્યુ મૂકવાની અહીંયા w નું સૂત્ર કયું છે એ આપણે w નું કોઈ સૂત્ર જ નથી આપણે v નું સૂત્ર ભણ્યા જેમાં w આવતું હતું v બરાબર w ભાગ્યા q એટલે મેં આ લખ્યું અને એના પરથી bq બરાબર w જ્યાં w જગ્યાએ આવે છે ત્યાં bq છેદમાં t હવે q ભાગ્યા t વાળું એક સૂત્ર આવી ગયું એ હતો i એટલે આપણે q ભાગ્યા t ની જગ્યાએ શું લખી નાખ્યું i પછી p બરાબર vi આ બીજું સૂત્ર મળ્યું હવે હવે તો એમ થી ઈઝી થઈ ગયું કે હવે આપણે ઓહ્મના નિયમમાં એકવાર v ના સૂત્ર કરતો બની આમાં કિંમત મૂકી દો અને એકવાર i ના સૂત્ર કરતો બની કિંમત મૂકી દો બીજા બે સૂત્ર મળી જાય v upon i બરાબર r v ના સૂત્ર પર લખો v બરાબર i એટલે અહીંયા v ની જગ્યાએ ir મૂકી દો તો શું થઈ ગયું ir i એટલે i સ્ક્વેર r એક સૂત્ર થઈ ગયું ફરીથી આ ઓહ્મનો નિયમ વાપરો એમાં આપણે i ના સૂત્ર કરતો બનાવો v upon r બરાબર i એટલે અહીંયા v upon r બરાબર i આ સૂત્રમાં i ની જગ્યાએ આપણે શું લખી નાખીશું v upon r એટલે આપણું નવું સૂત્ર મળ્યું v બરાબર v સ્ક્વેર upon r આમાં બુદ્ધિ વાપરવાની જ નથી એક પછી એક જ આવે આમાં ડબલ ની જગ્યાએ બી ક્યુ મૂક્યું એ ક્યુ ભાગ્યા ની જગ્યાએ આઈ મૂક્યો પછી આમાં બી ની જગ્યાએ આઈ આર મૂક્યું આઈ ની જગ્યાએ બી અપોન આર મૂકી દીધો એના ચાર સૂત્ર ને ચાર ચાર એકમો લખ્યા અને આ એસ આઈ એકમ કોણ લખ્યો અહીંયા એક વાત ની વ્યાખ્યા પણ મેં બાકી ગયું एक वाट की व्याख्या पण यहां की रहे हैं चलो अब आपने आया 64 विद्युत ऊर्जा એટલે શું આપણા કામની વસ્તુ આવી તેનો વ્યવહારિક એકમ લખો વિદ્યુત ઊર્જા એ વિદ્યુત પરિવર્તમાં t સમયમાં ખર્ચાતી ઊર્જા ખર્ચાતી કુલ ઊર્જા માત્ર ઉપકરણના પાવર ઉપર જ આધાર રાખતી નથી પરંતુ તે કેટલા સમય માટે લગાડવામાં આવે તેની પર પણ આધાર રાખે t સેકન્ડ દરમિયાન પાવર p લાગુ પડતો ખર્ચાતી વિદ્યુત ઊર્જા w બરાબર p ગુણ્યા t વિદ્યુત ઊર્જા w બરાબર pt પણ વોટ એ બહુ નાનો એકમ છે વ્યવહારમાં ખૂબ મોટો એકમ કિલોવોટ વપરાય છે જે 1000 વોટ જેટલો છે 1000 એટલે 1 વોટ પાવર 1 કલાક સુધી વપરાય તો તેની વિદ્યુત ઊર્જા 1 વોટ અવર છે તેમ કહેવાય 1 વોટ ની જગ્યાએ કિલોવોટ લઈએ તો વ્યવહારિક એકમ કિલોવોટ પ્રતિ કલાક છે તેને યુનિટ પણ કહેવામાં આવે છે એક યુનિટ એટલે કે 1 કિલોવોટ પાવર બરાબર 3.6 × 10⁶ જૂલ ચલો સમજાઈ દઉં યાની પહેલું જે એકદમ યાની વિદ્યુત ઊર્જા એટલે શું આઠ બોર્ડ માં રાખવું પડે મારે આની અંદર નું છે એટલે વિદ્યુત ઊર્જા એટલે શું તેનો વ્યવહારિક એકમ ધરાવી એક યુનિટ 3.6 × 10⁶ જૂલ સાબિત ચલો ધ્યાન લે w छेद मार की p गुणिया t बराबर ऊर्जा कितना बन गया सूत्र देख आ सूत्र देख लो सूत्र p गुणिया t बराबर ऊर्जा w એટલે કે ઊર્જા t સમયમાં પદાર્થ ના પાવર
ऊर्जा डबल्यू बराबर शू सूत्र आयु नो एकम शू ऐसे एकम वॉट है समय नो एकम क्या ऊर्जा नो एकम क्यों थयो वॉट इनटू सेकंड और नानो एकम छे एना थी मोटो एकम वॉट नी जगह किलो वॉट और सेकंड नी जगह आवर निकलला एना थी मोटो एकम किलोवाट इनटू कलर छे जेने व्यवहार मा यूनिट कहेवाय छे जो नो भाई यहां ध्यान रख ऊर्जा बराबर ई गुणिया टी ई नो एकम कौन लिखो आपे સાદુ લખો એક કિલોગ્રામ ના ગ્રામ કેટલા થાય ખબર પડે તમને આ શું હતી ઉર્જા ઉર્જા નો વ્યવહારિક એકમ કયો હતો ખબર છે જૂનો જૂલ એટલે આને જૂલ પણ કહી શકાય 3.6 × 10^6 જૂલ આપણો જવાબ આવ્યો એ યુનિટ p બરાબર શું આવ્યું સૂત્ર w છેદ માં t w શોધવા માટે t ને ક્યાં લઈ જવો પડે ઉપર p ગુણ્યા t બરાબર w એટલે w બરાબર p ઇનટુ t p નો એકમ વોટ t નો એકમ સેકન્ડ એટલે w નો એકમ આવ્યો વોટ ઇનટુ સેકન્ડ પણ ખરેખર w નો જૂનો એકમ કયો હતો ખબર છે ઊર્જા નો જૂલ એટલે વોટ ઇનટુ સેકન્ડ નું બીજું નામ જ શું કહેવાય જૂલ ચલો વોટ ઇનટુ સેકન્ડ એ નાનો એકમ થયો વ્યવહારમાં આટલું નાનું ચાલતો નથી તો વોટ કરતા મોટો એકમ થાય કિલોવોટ અને સેકન્ડ કરતા મોટો એકમ થાય કલાક એટલે વોટ ઇનટુ સેકન્ડ ની જગ્યાએ આપણે શું લખી શકીએ કિલોવોટ ઇનટુ કલાક અને વ્યવહારમાં આટલું મોટું ના લખવું પડે કિલોવોટ ઇનટુ કલાક એટલે વ્યવહારમાં યુનિટ શબ્દ વાપરે છે એટલે યુનિટ નું બીજું નામ શું છે કિલોવોટ ઇનટુ કલાક એટલે એક યુનિટ બરાબર એક કિલોવોટ ગુણ્યા એક કલાક પણ એ કેટલા જૂલ થાય તે શોધવા માટે આપણે કિલોવોટ ને વોટ માં ફેરવવાનું કલાક ને સેકન્ડ માં ફેરવવાનું એટલે 1000 × 3600 એટલે 3.6 × 10^6 વોટ ઇનટુ સેકન્ડ અને વોટ ઇનટુ સેકન્ડ નું બીજું નામ કહેવાય જૂલ એટલે એક યુનિટ બરાબર 36 લાખ જૂલ ખબર પડી ભાઈ બધાને હજી એકવાર બોલી જાઉં